શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટ વતી હું પારસ પાનસુરિયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એક્સ્લેમેટરી સેન્ટેન્સીસના ઓનલાઈન લેક્ચર 4માં આપ સૌને આવકારું છું. આગળ ઉપર આપણે વાક્યોના પ્રકાર શીખ્યા, જેમાં આપણે એસર્ટિવ સેન્ટેન્સીસ વિધાન વાક્ય એક પહેલો પ્રકાર હતો, જ્યારે બીજો પ્રકાર હતો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ, ત્રીજો પ્રકાર હતો ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ, અને આજે જે જોવા જઈ રહ્યા છીએ રિપોર્ટિંગ વર્બની બાબતે કહીએ તો એમાં જે રિપોર્ટિંગ વર્બ આપણે વાક્યના ભાવ પ્રમાણે ડાયરેક્ટ સ્પીચમાં આપેલા વાક્યના ભાવ પ્રમાણે રિપોર્ટિંગ વર્બ મૂકતા, એવી જ રીતે આમાં પણ મૂકવાના હોય છે. બીજું જે એમાં સામ્યતા છે એ છે, તમને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ અભ્યાસ કરી ગયા તો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય ઇન્ટ્રોગેટિવ હોય તો એને પહેલાં એસર્ટિવમાં કન્વર્ટ કરવું પડે. એટલે કે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય પ્રશ્નાર્થ હોય તો એને વિધાનમાં ફેરવવું પડે, જે અહીંયા પણ આપણે કરવાનું થશે. અન્ય ફેરફારો, જે વિધાન વાક્યમાં આપણે સંયોજક ધેટ મૂકતા, એટલે કે એસર્ટિવ સેન્ટેન્સીસમાં ધેટ મૂકતા, અહીંયા પણ મૂકવાનું થશે, જે હમણાં આપણે જોઈએ છીએ. પછી છેલ્લો ફેરફાર હશે દરેકમાં સામાન્ય. સૌથી પહેલાં લેક્ચરમાં આપણે જોઈ ગયા કે સર્વનામ છે, કાળ છે, સ્થળ દર્શક, સમય દર્શક, દરેકમાં ફેરફાર કરવાનો હોતો હોય છે. તો ચાલો આજે આપણે એક્સ્લેમેટરી સેન્ટેન્સીસની ત્યાંથી જ શરૂઆત કરીએ, પણ થોડું એક્સ્લેમેટરી સેન્ટેન્સીસમાં બધું થોડું મિક્સઅપ થશે. આગળના જે બધા સેન્ટેન્સીસ છે એના જેવું જ તમને અહીંયા લાગશે, પણ આપણે એમાં થોડા ઘણા ફેરફારો ધ્યાનમાં રાખશું. એક્સ્લેમેટરી સેન્ટેન્સીસ એટલે ઉદ્ગાર વાક્યો. ઉદ્ગાર વાક્યો તો એમાં સૌથી પહેલું છે રિપોર્ટિંગ વર્બ સેઇડ ટુ, અથવા તો ખાલી સેઇડ પણ હોઈ શકે. સેઇડ ટુને બદલે એક્સક્લેમ્ડ વિથ મૂકી દેવાનું પહેલાં તો. એની સાથે ડાયરેક્ટ સ્પીચમાં આપેલા વાક્યના ભાવ પ્રમાણે, ડાયરેક્ટ સ્પીચમાં જે વાક્ય આપ્યું છે એના ભાવ પ્રમાણે, ખુશી હોય તો જોય, દુઃખ હોય તો સોરો, આશ્ચર્ય હોય તો સરપ્રાઈઝ, ગુસ્સો દર્શાવવો હોય તો એંગર, અથવા તો એક્સક્લેમ્ડ એંગ્રીલી. આપણે આગળ ઉપર જોયું કે એક્સક્લેમ્ડ વિથ એંગર તમે એમ મૂકો, અથવા તો એમ પણ મૂકી શકો એક્સક્લેમ્ડ એંગ્રીલી. વખાણ હોય તો પ્રેઝ, અણગમો હોય તો ડિસગસ્ટ વગેરે મૂકવું. હવે માનો કે તમારે એમાં જેમ આપણે એંગરનું એંગ્રીલી કર્યું, તો એંગર છે બરાબર, એનું એંગ્રીલી એડવર્બ બનાવ્યું, એ એડવર્બ બનાવીને પણ તમે મૂકી શકો, પણ આપણે એક અહીંયા ઉદાહરણ સાથે લીધું છે એટલે ધ્યાનમાં રાખવું કે ભાઈ આવી રીતના હોય તો એક્સક્લેમ્ડ વિથ એંગર અથવા એક્સક્લેમ્ડ એંગ્રીલી પણ મૂકી શકાય. તો એ વાત થઈ રિપોર્ટિંગ વર્બની. હવે જોવાનું છે સંયોજક. સંયોજક હમણાં આપણે વાત કરીએ પ્રમાણે ધેટ મૂકવાનું છે. પ્રશ્નાર્થ વાક્યની જેમ અહીંયા પણ તમને વોટ કે હાઉથી શરૂઆત થતી ઘણી વખત જોવા મળે, તો એ ઉદ્ગાર વાક્ય છે એવું માની ન લેવું, પણ પાછળ જે નિશાની ઉદ્ગાર વાક્યની ઉદ્ગાર ચિહ્નની જોવા મળે ત્યાર પછી તમારે સ્વીકારવાનું થાય. વોટ કે હાવથી થતી જોવા મળશે. ઉદ્ગાર હોય તો વોટ કે હાવને દૂર કરવા, વોટ કે હાવ દૂર કરી વિધાનમાં ફેરવી, વેરી ટુ કે સો જેવા શબ્દો મૂકવા. પહેલું ધ્યાનમાં શું રાખવાનું, તો કે વોટ કે હાવથી ઉદ્ગાર આપેલું હોય તો વોટ કે હાવને દૂર કરીને વેરી ટુ અથવા તો સો મૂકવા વગેરે મૂકી શકાય, કોઈ પણ એક મૂકી શકશો. ઉદ્ગારવાચક શબ્દો, ઘણી વખત ઉદ્ગાર વોટ કે હાવથી જ બનેલું હોય એવું ન હોય, ઇન્ટરજેક્શન્સ આપેલા હોય,
જે અહીંયા છે, અલાસ, ઓ, આહ, વાવ, હુર્રા વગેરે હોય તો પણ દૂર કરવા. એટલે એના માટે તમે એક્સક્લેમ્ડ વિથ હેપી, સોરો, બરાબર, એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ જે મૂકીએ છીએ એ જ રીતના ભાવ મૂકશો એટલે એ શબ્દોને દૂર કરવાના થશે. છેલ્લું છે સર્વનામ કાળ સ્થળ દર્શક સમય દર્શકમાં યોગ્ય ફેરફાર કરવા. એમાં સર્વનામ છે તો એ પહેલાં પણ આપણે શીખી ગયા કે પહેલા પુરુષના સર્વનામ એટલે કે આઈ અને વી એની કોઈ પણ વિભક્તિ છે એના ફેરફારો તો કે બોલનાર પ્રમાણે થશે. બીજો પુરુષ યુ હોય, એકવચન કે બહુવચન, એની કોઈ પણ વિભક્તિ હોય તો એનો ફેરફાર સાંભળનાર પ્રમાણે થશે. ત્રીજો પુરુષ હી સી ઇટ કે ધે હોય તો એની કોઈ પણ વિભક્તિ સાથે જોવા મળે, હિઝ હોય, હિમ હોય, એવી જ રીતે ધે હોય તો ધેમ હોય, ધેર હોય, કંઈ પણ, તો એનો ફેરફાર કરવાનો થતો નથી, જે આપણે સૌથી પહેલાં લેક્ચરમાં જોઈ ગયા છીએ. પછી કાળની વાત કરીએ તો કાળ છે એ જે તમને એમિઝાર આપેલું હોય તો વોઝવેર કરવું, હેવ હેઝનું હેડ કરવું, આવું એક ટેબલ પહેલાં જ લેક્ચરમાં આપેલું હતું એ તમે લોકોએ યાદ કરેલું હશે. તો એ પ્રમાણે કાળના ફેરફાર કરવા. એવી જ રીતે સ્થળ દર્શક સમય દર્શકમાં ફેરફાર થશે. સ્થળ દર્શકમાં ધીસનું ધેટ કરવું, બરાબર, સમય દર્શકમાં ટુડેનું ધેટ ડે કરવું. આ ઉદાહરણ છે બધા જે તમે પહેલાં લેક્ચરના એ વિડીયોમાં તમે જોયું હશે કે એમાં ટેબલમાં બધું સ્પષ્ટપણે દર્શાવેલ છે. તો એ બધાને ખાસ ધ્યાનમાં લેવું અને એ પ્રમાણે બધાના ફેરફારો કરવા. હવે એક્ઝામ્પલ્સ જોઈએ. એક્ઝામ્પલ્સમાં આપેલું છે ધે સેડ હાઉ બ્રેવ મોહન ઇઝ. ધે સેડ સાંભળનાર નથી, જોવાનું. ટુ આપેલું હોય પછી કોઈ નામ કે સર્વનામ આપેલું હોય તો સાંભળનાર એ વાક્યમાં હાજર છે એવું કહી શકીએ, પણ અહીંયા એવું કંઈ છે નહીં. ધે એક્સક્લેમ્ડ વિથ જોય. જોય ખુશી દર્શાવે. બ્રેવ પેલો માણસ કે મોહન છે એ કેટલો બહાદુર છે એ આપણી ખુશીની વાત છે. એક્સક્લેમ્ડ વિથ જોય એ આપણે રિપોર્ટિંગ વર્બ માટે મૂકી દીધું. સંયોજક શું મૂકશું તો ધેટ મૂકશું. હવે જે ઉદ્ગાર વાક્ય છે એને વિધાનમાં ફેરવવું, પ્રશ્નાર્થ વાક્યને પણ વિધાનમાં ફેરવવાનું હોય છે, તો વોટ કે હાવ નીકળી જશે જે અહીંયા આપેલું છે. હવે જોવાનું મોહન ઇઝ બ્રેવ આવું વાક્ય બને, વિધાન વાક્ય બનાવીએ. પણ આપણે સાથોસાથ એ પણ જોયું વોટ કે હાવને દૂર કરીએ એટલે વેરી, ટુ, સો આવા શબ્દો મૂકવા. મોહન વોઝ વેરી બ્રેવ. એમિઝાર હોય તો વોઝ વેર કરવું એ પણ અહીંયા જોઈ શકીએ. વોટ કે હાવ દૂર કર્યું તો ત્યાં વેરી બ્રેવ, બરાબર, ખાલી બ્રેવ નહીં મૂકીએ, કેમ કે વોટ કે હાવ દૂર કર્યા તો એના ભાવને સ્પષ્ટ કરવા માટે ત્યાં વેરી મૂકવાનું થયું. ધ બોય સેડ વોટ અ ફાઇન મોન્યુમેન્ટ ધ તાજ ઇઝ ઇન આગ્રા. સ્થળદર્શક શબ્દો આપેલા છે ઇન આગ્રા, પણ એ સ્થળદર્શક શબ્દો કેવા છે કે જેમાં આપણે ફેરફાર કરી શકીએ એમ નથી. ધ બોય એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ આશ્ચર્ય પામતા કહ્યું. ધેટ સંયોજક. ધ તાજ વોઝ એમિઝારનું વોઝ. ઇઝ આપ્યું છે એટલે વોઝ કર્યું. આર હોત તો વર કરત. હવે એ જે ફેરફાર છે એ આપણે શેને ધ્યાનમાં રાખીને આપણે એમ કહીએ કે ભાઈ તાજમહાલ તો આજે પણ હાજર છે, પણ જે વ્યક્તિએ એટલે કે છોકરાએ અહીંયા જોયેલો છે તાજમહાલ, તો જે સમયે જોયો ત્યારનું એ ઇનડાયરેક્ટ સ્પીચ આપણે કરીએ છીએ, બરાબર. બાકી તો તાજમહાલ અત્યારે પણ હાજર છે એટલે વોઝ ન કહી શકાય. ધ તાજ વોઝ વેરી ફાઇન મોન્યુમેન્ટ ઇન આગ્રા. વોટ નીકળી ગયું, વેરી લાગી જાય છે,
તો એ જ રીતે જોવાનું. વિધાન વાક્ય બન્યું હશે તો કેમ બનાવવાનું છે? ધ તાજ ઇઝ અ ફાઇન મોન્યુમેન્ટ ઇન આગ્રા. તો હવે વાક્ય શું બન્યું? ધ તાજ વોઝ વેરી ફાઇન મોન્યુમેન્ટ ઇન આગ્રા. સીમા સેડ અલાસ, જે હમણાં આપણે વાવ હુર્રા એવા શબ્દો જોયા ઇન્ટરજેક્શન્સ તરીકે, ઉદ્ગારવાચક શબ્દો જોયા, એ જ અહીંયા આપેલું છે. બીજું વાક્ય આપ્યું છે એમાં એ વિધાન છે, વિધાન વાક્ય પ્રમાણે જ ફેરફાર થશે. સીમા એક્સક્લેમ્ડ વિથ સોરો, અલાસ છે એ દુઃખનો ઉદ્ગાર દર્શાવે એટલે સોરો મૂક્યું, સંયોજક ધેટ મૂક્યું, બરાબર? તો અલાસ નીકળી જશે એના માટે તો સોરો મૂકી દીધું. હવે વિધાન વાક્ય આવે છે તો વિધાન વાક્યને ધેટ વડે જોડવાનું થાય, જે અહીંયા જોડેલું છે, સંયોજક ધેટ મૂક્યું. આઈનો ફેરફાર સીમા પ્રમાણે, શી હેવ લોસ્ટ પૂર્ણ વર્તમાનકાળ, અથવા તો ખાલી એટલું યાદ રાખીએ હેવ હેઝ આપેલું હોય તો હેડ કરવું, હેડ લોસ્ટ ધ ગેમ અગેઇન, આ રીતે તમારે ફેરફાર કરવાનો થાય. ધ બોય સેડ હુરા વી હેવ વોન ધ મેચ, છોકરાએ કહ્યું ખુશીથી ઉદ્ગાર વ્યક્ત કરતા, આપણે મેચ જીતી ગયા. ધ બોય એક્સક્લેમ્ડ વિથ જોય. ધેટ સંયોજક ધેટ મૂકશું. વીનું બોય પ્રમાણે બહુવચનનું સર્વનામ છે, વી એટલે ધે મૂક્યું, નહીંતર હી મૂકત. હેવ વોન છે એનું હેડ વોન, ધ મેચ, આ રીતના ફેરફારો થાય. ધ ટીચર સેડ હાઉ શેબી યુ લુક, પ્રભાત. સાંભળનાર છે વિદ્યાર્થી મિત્રોએ ઘણી વખત ડાયરેક્ટ સ્પીચમાં પણ આપેલું જોવા મળે, એ પણ ખાસ ધ્યાનમાં લેવું, આપણે અહીંયા લીધું છે એટલે જ ઉદાહરણમાં. તો પહેલાં ધ્યાનથી વાંચી લેવું, સાંભળનાર માટે શું મૂકવાનું છે, નામ મૂકવાનું છે, સર્વનામ શું આપેલું છે. ધ ટીચર એક્સક્લેમ્ડ વિથ ડિસગસ્ટ, એક્સક્લેમ્ડ વિથ ડિસગસ્ટ, અણગમો વ્યક્ત કરતાં કહ્યું, કોને કહ્યું? ટુ પ્રભાત, એક્સક્લેમ્ડ વિથ ડિસગસ્ટ ટુ પ્રભાત. ધેટ હી, પ્રભાત માટે સર્વનામ શું મૂકાશે? હી, કોને ધ્યાનમાં રાખીને? યુ લુક સેબી, આવું વિધાન વાક્ય બને તો યુનો ફેરફાર સાંભળનાર પ્રમાણે એટલે કે પ્રભાત પ્રમાણે હી, લુકનું કર્યું, લુકડ, વેરી શેબી, આ રીતના ફેરફારો થાય છે. એ આપણે જોયું પાંચમું સેન્ટેન્સ. બીજી નોંધ એ ધ્યાનમાં લેવાની કે સાંભળનાર તરીકે તમને જ્યારે નામ કે સર્વનામ આપેલું છે તો જે અહીંયા છેલ્લા ઉદાહરણમાં જવાબમાં જોયું આપણે ટુ, એ ટુ જે મૂકેલું છે એ ટુને ખાસ ધ્યાનમાં લેવું, કેમકે એ ટુ છે એ સાંભળનાર પહેલાં તમારે મૂકવાનું થશે, બરાબર? ઉપરના ચાર ઉદાહરણમાં આપણે એ જોયું નથી, એટલે અહીંયા આપણે ઉદાહરણમાં એ સમજવા પ્રયત્ન કરશું કે સાંભળનાર મૂકતા પહેલાં ટુ મૂકવાનું ભૂલાય નહીં. ધ ટીચર એક્સક્લેમ્ડ વિથ ડિસગસ્ટ ટુ પ્રભાત, બરાબર? એ રીતે મૂકવાનું, ટુ ટીઓ. સંયોજક ધેટ મૂકવાનું છે જે વિધાન વાક્યમાં છે એવું જ અહીંયા છે. હી લુકડ વેરી શેબી, હી પ્રભાત પ્રમાણે, યુનો ફેરફાર હી કર્યો, લુકનું લુકડ, વેરી શેબી, હાવ નીકળી ગયું, વેરી લાગી ગયું અને શેબી, આ રીતના ફેરફારો કરવાના થાય છે. આ બધા ફેરફારો અને આગળ ઉપર જે ત્રણ પ્રકાર ભણી ગયા એ પણ એક ખાસ ધ્યાનથી એક વખત ફરી વાંચીને, કેમ કે એની પ્રેક્ટિસ તમને મળતી રહે છે, તો એ પ્રેક્ટિસ માટેના સેન્ટેન્સીસ પણ અહીંયા તમે જોઈ શકશો અને એ તમને PDF સ્વરૂપે પણ મળશે. તો ત્યારે પણ તમારે એમાં ધ્યાનમાં લેવું કે ભાઈ આપણે જે ફેરફારો કરવાના છે સેન્ટેન્સીસમાં, આપણને જે ફેરફારો મળે છે તો એ સેન્ટેન્સીસ વિડીયોમાં પણ તમે જોઈ શકો. PDF તમને એટલે મોકલવામાં આવે છે કે PDF તમે છે એ
ઓફલાઈન પણ વાંચી શકો એટલા માટે થઈને PDF મોકલીએ છીએ. તો PDFમાં તમે સેન્ટેન્સીસ ધ્યાનથી જોઈ નોટબુકમાં જેમ આપણે દાખલો ગણતા હોઈએ અને એક એક શબ્દને ધ્યાનમાં લઈને આંકડાને ધ્યાનમાં લઈને ફેરફાર કરતા હોઈએ, તો એવો જ ફેરફાર આમાં પણ ધ્યાનમાં લેશું. દરેક નિયમોને ધ્યાનમાં લઈને એ પ્રમાણે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસના 10 પ્રેક્ટિસ માટેના સેન્ટેન્સીસ આપેલા છે, એ બહુ કાળજીપૂર્વક તમે લખશો તો આગળ ઉપર હજી બીજા પ્રકારો છે એ પણ તમને સહેલા લાગશે. કેમકે આ બધા ફેરફારો છે એ મેક્સિમમ ફેરફારો છે, આનાથી વધુ ફેરફારો કંઈ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં આવવાના નથી. તો આશા રાખું છું કે આપ સૌને આ વિડીયો પસંદ આવ્યો હશે, અને જો કોઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ સેક્શનમાં આપ આપની ક્વેરીને મૂકી શકો છો, જે એક બે દિવસમાં તમને સમય મળીએ જવાબ આપવામાં આવશે. અને ચોક્કસ શ્રી કડવીબાઈ સ્કૂલ, કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય, પણ આપણી યુટ્યુબ ચેનલ કડવીબાઈ સ્કૂલ લાઇક સબસ્ક્રાઇબ અને બેલ આઇકન દબાવવાનું ચૂકશો નહીં, જેથી કરીને તમને સમયે સમયે નવા જે કોઈ પણ વિષયના ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ સમાજ દરેક વિષયના તમને વિડીયો છે મળતા રહે, જેથી તમે કેટલીક વખત અમે રાત્રે પણ એ વિડીયો અપલોડ કરી દેતા હોઈએ છીએ, તો રાત્રે વિડીયો અપલોડ થયા હોય તો તમે બીજે દિવસે સવારે એનો અભ્યાસ પહેલાં કરી શકો. એના માટે થઈને લાઇક સબસ્ક્રાઇબ અને બેલ આઇકન દબાવવાનું ચૂકશો નહીં. થેન્ક યુ સો મચ.